નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો અતિક વારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે એકમ કસોટી પ્રશ્ન બેંક સોલ્યુશન મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમારા કેટલા માર્ક્સ આવે એ તમે કોમેન્ટમાં કહી શકો અને જો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ ધોરણના તમામ વિષયના અને દરેક પ્રશ્નોના સોલ્યુશનનું તમને

લખો તો પ્રશ્ન નંબર એક પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસવાટ કરે છે તો ગદી ગડરીઓ સોળમી સદી કઈ જનજાતિના લોકો ખેડૂતોની જમીન તરીકે સ્થાયી થયા તો બી ભીલ આવશે ત્રીજું જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું તો એ પશુપાલન ચોથું ગઢ કંટકા ના ગોડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થાય છે તો સિત્તેર હજાર રાજ્યોનો સમાવેશ થાય પાંચમું પ્રત્યેક જનજાતિના સભ્ય એકબીજા સાથે કઈ પ્રથાથી જોડાયેલા હતા તો કબીલા પ્રથાથી છઠ્ઠું આદિવાસીઓ આદિ અને વાસી એમ બે શબ્દનો બનેલો છે તો જો વાસી એટલે વસવાટ થાય તો આદિ એટલે શું તો જૂના સમયથી થાય નેક્સ્ટ સાતમું અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવાય છે તો ખેલ કહેવાય હોય છે આઠમું તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી તો ખગ गखर नवम, अहम लोकों कया कयापाकनी नवी पद्धति शोधी हति, तो अहम लोकों चोखा, डी चोखानी पद्धति शुद्धि हति। दसवां नंबर वाव से उत्तर गुजरात ना आदिवासी पुरुषों न पहरवेश के होते तो दोतियों ने खमीस हतो

કર્ણાટક ખેતી કરતા હતા સત્તરમો સમાજમાં કવિ અને વિદ્વાનોને દાનમાં શું આપવામાં આવતું હતું તો જમીન અઢારમો ભીલ જનજાતિના લોકો કઈ પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા હતા તો ખેતી કામ હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારમાં બારમી સદી સુધી ચાલો આપણે પ્રશ્ન બે જોઈશું યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો પહેલું એક ધારા વરસાદ અને અતિવૃષ્ટિથી ભૂ વિસ્તાર જળમગ્ન થાય તેવી પરિસ્થિતિ પૂર કહે છે બીજું પ્રચંડ વાતાવરણીય તોફાનો એટલે કે વાવાઝોડુંના અથવા તો ચક્રવાતના નામે ઓળખાય છે ત્રીજું સાગરના તળિયે થતા ભૂકંપથી ઉદભવતા વિનાશકીય મોજાને સુનામી કહેવામાં આવે છે ચોથું ચોથા ઓછા વરસાદ કે અનાવૃષ્ટિથી દુષ્કાળની સ્થિતિ ઊભી થાય છે પાંચમું પૃથ્વીની સપાટી પર કંપનને ભૂકંપ કહે છે છઠ્ઠું ઔદ્યોગિક અકસ્માત એ માનવસર્જિત પ્રકારની આપત્તિ છે સાતમું ભૂકંપની તીવ્રતા એ રિક્ટર સ્કેલ એકમમાં અપાય છે આઠમો કચ્છમાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં આવેલી કુદરતી એ પછી આવે છે નીચેના ટૂંક ટૂંકમાં ઉત્તર આપો તો અહીં વાવાઝોડા પહેલા રાખવાની સાવચેતી વાવાઝોડા દરમિયાન રાખવાની સાવચેતી એ પ્રશ્નોના જવાબ આપણે નીચે આપેલા છે તો જોઈએ ચલો વાવાઝોડા પહેલા શું કરવું જોઈએ તો વાવાઝોડા પહેલાં વાવાઝોડા સંબંધિત વિસ્તારની વિગતોની ચોક્કસપૂર્વક જાણ લેવી જોઈએ રેડિયો પોતાની પાસે રાખો જોઈએ ચોક્કસ માહિતી માટે રેડિયા પરથી તો પ્રસારણો સાંભળવું જોઈએ આ બધી આપણે વાવાઝોડા પહેલાં જાણકારી મેળવી જોઈએ પછી વાવાઝોડા દરમિયાન આપણે કઈ સાવચેતી રાખવાની છે તે અહીં આપેલી છે વાવાઝોડા ચેતવણી મળતા ઘરના બારી ભાણા બધા બંધ કરી દેવા જોઈએ જો શાળામાં હોય તો વરખંડની બહાર નીકળવું નહીં જો તમે વાહનમાં હોય તો વીજળીના થાંભલા ઝાડ દરિયા કે દરિયા કિનાર વગેરે પાસે વાહન ઊભું રાખવું અને તમારે વાહનમાં જ બેસી રહેવું જોઈએ જગ્યામાં આશ્રય લીધો હોય તો એ જગ્યા છોડવી નહીં સુનામીના મોજા જોવાનો પ્રયત્ન ન કરવો સરકારી તંત્ર દ્વારા મળતી સૂચનાઓ ચુસ્તપણે અમલ કરવો દરિયા કિનારે આવેલા ઊંચા મકાનોમાં પણ આશ્રય ન લેવો ક્યારેક સુનામી વિનાશક મોજાથી તે ધરાશાયી થઈ શકે છે સુનામી પછી શું કરવું તો રેડિયો ટેલિવિઝન સોશિયલ મીડિયા પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું અને સુનામી મુજબ હસરે પછી સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળ્યા પછી ખાલી કરેલ વિસ્તારમાં જવું ક્યારેક અગાઉ પણ કરતાં ઊંચા મોજા પાછળથી આવી શકે છે બરાબર છે તો આ બધી આપણે તકેદારી રાખીશું અને પાંચમું છે પૂર દરમિયાન સાવચેતી કંઈ રાખશું તો પૂર દરમિયાન ઘરના ગેસ બોટ ગેસ અને વીજળીના જોડાણ તરત જ બંધ કરી દેવા જોઈએ તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત વાહનમાંથી બહાર નીકળી જવું સાત આઠ વીસ વ્યક્તિઓ જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરમાં પ્રવાહમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ બરાબર તો તો આ પ્રમાણે આપણે સાવચેતી લેવાની થાય છે છે હવે જોઈશું એક જ જવાબ આપો પહેલું મહિલા સશક્તિકરણ માટે સરકારે આપેલી એક યોજના જણાવો તો મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા બીજું કયા રાજ્યની મહિલાઓ દારૂબંધી કરવા સરકાર સામે આંદોલન કર્યું તો બિહારની મહિલાઓએ દારૂબંધી માટે સરકાર સામે આંદોલન કર્યું હતું આ ત્રીજો પ્રશ્ન અને આપણે આઠમો પ્રશ્ન એ નીચે જોઈશું ચોથો પ્રશ્ન મહિલા સશક્તિકરણ માટે અવરોધક બે પરિબળ જણાવો તો બાળ લગ્ન હત્યા અને ઓછું શિક્ષણ કન્યા કેળવણી ઓછી હોય તો મહિલા સશક્તિકરણ માટે અવરોધ ઊભો થાય છે પાંચમું ઘરકામ કરવાની બાબતો છોકરા છોકરીઓ અંગે હાલ સમાજમાં આવેલું પરિવર્તન એ પણ આપણે પ્રશ્ન નીચે જોઈશું છઠ્ઠું સંકલ્પના સમજાવો બાલ લગ્ન નાના છોકરાઓના બચપનમાં લગ્ન કરાવી દેવામાં બાળ લગ્ન કહેવામાં આવે છે હવે સાતમો અને નવમો આપણે પ્રશ્ન નીચે જોઈશું સાતમ આઠમો ને નવમો તો ચાલો આપણે નીચે જોઈશું આધુનિક સમયમાં મહિલાઓ કયા કયા ક્ષેત્રોમાં જોડાઈ શકે છે જોડાઈ રહી છે તો અહીં બધા ક્ષેત્રો આપેલા છે મિત્રો આપણે વિડીયોને પૂછ કરીને આ જોઈ લઈશું જે કે વિડીયોને વધારે લાભો થાય નહીં આપણે બધું વાંચીશું નહીં ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે આટલા આટલા ભેદભાવો જોવા મળતા હતા પણ હવે છોકરાઓ પણ ઘરકામમાં મદદ કરે છે અને એ રીતે આગળ આવે છે અને છોકરીઓ સાયકલ અને બીજા વાહનો પણ ચલાવી શકે છે એ માન્યતા આવે પછી આજે મહિલાઓ કે કઈ બાબતોમાં અગ્રેસર જોવા મળે છે તો મોટાભાગે બાળકોની ઉછેરમાં અને બીજી ઘરની જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહી છે આધુનિક સમયમાં મહિલાઓ કયા કયા પ્રકારનો સામનો કરી રહી છે એ પણ અહીંયા આપેલું છે કયા કયા કામમાં મહિલાઓ આજે ઓછી જોવા મળે છે તો ખાસ કરીને પોલીસ તંત્રમાં પછી રાજ્યની વિધાનસભાઓમાં સંસદ પંચાયત સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યવસાયિક ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં મહિલાની સંખ્યા આજે પણ ખૂબ જ ઓછી છે ખાસ ટેકનિકલ ક્ષેત્રમાં મહિલાઓની અને વ્યવસાયિક ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા ઓછી છે એ પછી નેક્સ્ટ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ બાર ટૂંકમાં પરિચય આપો તો પ્રતિભા પાટીલ ઇન્દિરા ગાંધી સુષ્મા સ્વરાજ લતા મંગેશકર અને પાંચમુખ કલ્પના ચાવલા છે તો આપણે જોઈએ એમના વિશે આપણા દેશમાં પ્રથમ મહિલા મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા તો શ્રીમતી પટ્ટી પાટીલ હતા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા તેમના સરળ અને સાદી જીવનશૈલી તેમને યાદ કરવામાં આવે છે આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે તો શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન છે ઈસવીસન ઓગણીસો એકોતેરમાં તેમણે પાકિસ્તાન સાથે યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ છે તો સુષ્મા સ્વરાજ તેમણે નાની ઉંમર હરિયાણા રાજ્યમાં કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું અને વિશ્વમાં સ્વર સમ્રાજ્ઞી તરીકે ઓળખાય છે લતા મંગેશકર અને તેમણે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં પણ વધારે ગીતો ગાયા છે ભારત સરકાર લતા મંગેશકરને ભારત રત્નના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા છે ભારતના મૂળ અને અવકાશ નામ કલ્પના ચાવલાનું નામ છે અને તેમણે

કે જૈવિક આપત્તિ તો બી તીડ પ્રકોપ આવશે સામુદ્રિક કુદરતી આપત્તિ તો ઈ સુનામી આવશે હવાના દબાણની અસમતલન સ્થિતિ તો ડી વાવાઝોડું આવશે એક ધારા વધુ વરસાદની સ્થિતિ તો પૂર આવશે અને વરસાદના અભાવે કે વરસાદની સ્થિતિ તો અનાવૃષ્ટિ કહેવાય અહીં બીજા જોળકા જોઈશું નેશનલ ફાધર્સ સર્વિસ ડે એ ચૌદમી એપ્રિલ આવશે રિએક્ટિક્ટર સ્કેલ એ શું છે તો ભૂકંપની તીવ્રતામાં આપવાનો એકમ છે માનવસર્જિત આપત્તિ જે બી આવશે હુલ્લળ છે ચોથું આ કુદરતી આપત્તિ એટલે કે જ્વાળામુખી ફાટવા કુદરતી આપત્તિ જૈવિક આપત્તિ કોને કહીશું તીડ પ્રકોપ એક જૈવિક આપત્તિ છે ચાલો મિત્રો હવે નંબર પાંચ જેની ટૂંકનો જ જોઈ લઈશું કૃત્રિમુગ્રહની જાહેરાતમાં વિવિધ માધ્યમો જે નીચે આપેલી છે ચાલો તો અહીં બતાવેલો છે જો માનવ માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે ખૂબ જ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો દ્વારા રોજિંદા સમાચારો મોસમની ગતિવિધિઓ અને કારક પૃથ્વી પર આપણે કોઈ પણ સનત્ય સમજ જોઈ શકાય છે. તો મિત્રો આ પ્રમાણે આપણે જવાબ લખી શકીશું. બીજો છે જાહેરાત પ્રસાર માટે કોઈ પણ બે માધ્યમોમાં આવો અહીંયા આપણે ઘણા બધા માધ્યમોના નામ આપેલા છે અને આપણા નોંધમાં પણ બધાના માધ્યમોના નામ આપણે લખી શકીએ છીએ ત્રીજું સંચાર માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરશો અને તેની ઉપયોગીતા આપણે ટૂંક નોંધમાં પૂછી છે તો આ પ્રમાણે આપણે ટૂંક નોંધ લખીશું મિત્રો આપણે બધું વાંચીશું નહીં જેથી કરીને વિડીયો લાંબો ન થાય તમે આ વિડીયોને પુશ કરીને પણ જોઈ શકો છો લોકશાહીની ભૂમિકા અને જાહેરાતો એમાં લોકશાહીમાં સંચાર માધ્યમ અને સ્વતંત્રતા ધરાવે લોકશાહી રંગીન સંગીન કરવા તેના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંચાર માધ્યમો ધરાવતા થતી જાહેરાતો મહત્વની ભૂમિકા ભજવે છે અહીં મુદ્દા આપેલા છે જે આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આ પ્રમાણે આપણે ટૂંકમાં લખીશું ચોથું જાહેરાતના લાભાલાભ તેમાં ફાયદા કયા છે જાહેરાતના કે વસ્તુઓને છાપેલી કિંમત જાણી શકાય અને વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચી શકાય અને ગેરલાભ કયા છે જાહેરાતના કે જાહેરાતના ગેરબલા તો જાહેરાત પાછળ નાણાંનો ખૂબ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે પ્રશ્નોનો પ્રસાર કરે છે તે વસ્તુ કદાચ પોચે વાપરતા ન હોય એવું પણ બને લોભામની જાહેરાતના કારણે ખરીદી કરવામાં આવે છે અને ક્યારેક છેતરા પણ જઈએ છીએ ટીવી ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાતો જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવે છે કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી તેમજ બાળકોને વડીલોને વસ્તુ અપાવી શકતા નથી તો મિત્રો આ પ્રમાણે આપણે આ જાહેરાતના લાભાલાભ આપણે લખી શકીએ જાહેરાતના વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ પણ વધ્યું છે હવે લાસ્ટ છેલ્લો છે પ્રશ્ન છઠ્ઠ નંબરનો કે મોબાઈલના લાભાલાભ તો મોબાઈલ ફોન દ્વારા થતી સુવિધાઓ તો આધુનિક સમયમાં મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ જ મહત્વનું મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિ જો પણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ સંદેશા મોકલી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો અને ઓડિયો પ્લેયર કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરે સુવિધા હોય છે જેનાથી પણ રેલવે બસ અને સીમાની ટિકિટો પણ બુક કરાવી શકાય છે તો મોબાઈલથી એટલા બધા ફાયદા થાય છે અને મોબાઈલ ફોન દ્વારા તો વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે અને વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઈલ ફોન અનિવાર્ય ઉપકરણો બન્યું છે અત્યારે આપણા જીવનમાં મોબાઈલ વગર પણ ચાલે નહીં તો મિત્રો આ હતું આપણો આજનો પ્રશ્ન બેંક ધન્યવાદ